દિયોદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે ડીસા તાલુકાના શેરપુરામાં આવેલ ખેત તલાવડીની શુભેચ્છા મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લામાં વિકટ બની રહેલી પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે દિયોદરમાં હાઈ પ્રોફાઇલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. દિયોદરને પણ પાણીદાર બનાવવા માટે કેશાજીએ અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મીટિંગમાં જળસંચયની ટીમ લાખણી અને દિયોદર તાલુકાના પંચાયતના પ્રમુખો, ભૂતપૂર્વ પ્રમુખ, જળસંચય સાથે જોડાયેલા નિવૃત્ત અધિકારીઓ, અટલ ભૂજલની ટીમ, મનરેગા અધિકારીઓ, મોરબીના DRDO અને જેને પાણીમાં રસ છે એવા લોકોએ હાજર રહીને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા આગેવાનો સાથે શેરપુરા ગામે આવેલ ખેત તલાવડીની શુભેચ્છા મુલાકાત લીધી અને ખેત તલાવડી જોઈ ધારાસભ્ય ખૂબ પ્રભાવિત થયા. દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે ખેત તલાવડી બોર રિચાર્જ કરવા માટે તેઓ જનસભાઓ કરશે. ત્યારબાદ મફાજી સુથારના ત્યાં બોર રિચાર્જની કુંડી અને પદ્ધતિ માટે રૂબરૂ મુલાકાત લીધી. આવનારા સમયમાં વધારેમાં વધારે જળસંચયનું કામ થાય એના માટે તેઓ સરકારને પણ ભલામણ કરશે. બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે તેઓ પ્રયત્ન કરશે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. આજે અમે શેરપુરા શેરપુરા ખાતે અણદાભાઈના ત્યાં જે આ ખેત તલાવડી છે એની મુલાકાત લીધી છે અને આ મુલાકાતથી જે જાણકારી મળી પ્રમાણે ખેડૂતોએ આ બધાએ પોતાના ખેતરની અંદર જ્યાં જ્યાં વોળા છે ત્યાં ત્યાં આ ખેત તલાવડી બનાવી અને આપણા વિસ્તારની અંદર બનાસકાંઠાની અંદર જે ભૂગર્ભના જળ ઊંડે જઈ રહ્યા છે ને એના કારણે સિંચાઈના પાણી માટેની જે સમસ્યા ઊભી થઈ રહી છે એના માટે એક ખેડૂતના દીકરાએ જે આ આપણે ત્યાં જે આ મહેનત કરીને જે આ પોતે ખેત તલાવડી નિર્માણ કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને આ બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદરૂપ છે. તો આ સૌએ આની મુલાકાત લઈ અને આની માહિતી લઈ અને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ખેત તલાવડી બનાવે તો આપણાને ખૂબ મોટો ફાયદો થશે. ખેતીની અંદર જમીન પણ સુધરશે, ખાતર પણ ઓછું જોશે. એટલે આ દિશામાં બધા જ ખેડૂતો વિચારે એવી મારી સૌને નમ્ર વિનંતી.